સુરતી સચિન જીઆઈડીસીમાં ઉનાળાના ધમધોકતા તાપમાં શ્રમિકો અને રાહદારીઓને છાશ પીવડાવી અમૃતનો ઓડકાર અપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વૈશાખી વાયરા વાઈ રહ્યા છે ત્યારે ધમધોકતા તાપમાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને રાહદારીઓને ડિહાઈડ્રેશન ન થાય તે માટે રોટરી ક્લબ સચિન દ્વારા અમૃતનો ઓડકાર અભિયાન અંતર્ગત છેલ્લા 2 વર્ષથી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બપોરના સમયે કાળઝાળ ગરમીમાં રાહત અપાવતી છાશ પીવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે। રોટરી ક્લબ સચિનના ફ્યુચર પ્રેસિડેન્ટ નીરલ અકબરીએ જણાવ્યું હતું કે અમારું મિશન છે ક્રિએટ હોપ ધી એન્ડ વર્ડ, જે અંતર્ગત અમે ગત વર્ષે પણ ઉનાળામાં છાશનું વિતરણ કર્યું હતું। ત્યારે આ વર્ષે જ્યારથી ગરમીની શરૂઆત થઈ છે એટલે કે છેલ્લા 22 દિવસથી લોકોના રોજના 2500 લોકોને અંદાજે 300 લીટર જેટલી છાશ પીવડાવવામાં આવે છે। જીઆઈડીસી વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર છાશનું વિતરણ કરીને લોકોને આંતરડી ઠારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રોટરી ક્લબ સચિનના સેક્રેટરી ગુંજન પટવાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકલ્પ ચલાવવામાં આવે છે, જેમાં રક્તદાન હોય, હોસ્પિટલ હોય કે પછી સામાન્ય લોકોને મદદરૂપ થવા માટે સંસ્થા દ્વારા સમયાંતરે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેમાં છાશ વિતરણનો કાર્યક્રમ વર્ષ કરતાં આ વર્ષે વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આવતા વર્ષે પણ આ જ રીતે પ્રયાસ કરવામાં આવશે। રોટરી ક્લબ સચિનના પ્રમુખ જિગ્નેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા લોકોને મદદરૂપ થવા માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ઉનાળો શરૂ રહેશે અને ગરમી પડશે ત્યાં સુધી છાશ વિતરણ કરવામાં આવશે। સ્વયંસેવકો દ્વારા ખૂબ જ ભારે જહેમત ઉઠાવવામાં આવે છે, રસ્તા ઉપર ઊભા રહીને લોકોને છાશ પીવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને લોકોને જેટલી પીવી હોય એટલી છાશ વિના મૂલ્યે પીવડાવવામાં આવે છે। जैसे कि आप देख रहे हैं बहुत गर्मी हो गई है सूरत में, हम लोग सब डिहाइड्रेट हो जाते हैं गर्मी की वजह से, पसीना आता है, पानी तो निकलता है शरीर में से, मिनरल्स भी निकलते हैं। हम लोग रोटरी क्लब सचिन के मेंबर्स नीरल भाई, जिग्नेश भाई, सबके और दूसरे मेंबर्स मिलके यहाँ पे हम लोग सबको छाछ वितरण कर रहे हैं, फ्री में सबको छाछ दे रहे हैं। छाछ से सबको मिनरल्स तो मिलते ही हैं, साथ में पानी का रिहाइड्रेशन भी होता है जिसके से उनको कोई दिक्कत नहीं होती है। कितने साल से कर रहे हो और कब तक? हम लोग पिछले लास्ट ईयर फर्स्ट टाइम चालू किया था और इस साल दूसरी साल है, अगले साल करते रहेंगे, जब तक हम लोग कर सकेंगे तब तक करते रहेंगे। हम लोग मेरे ख्याल से लास्ट साल हम लोगों ने 2-3 लाख लोगों को हमने सेवा दी थी, इस साल उससे ज़्यादा करने की पूरी कोशिश करेंगे। और सचिन के और क्या क्या प्रकल्प? रोटरी क्लब सचिन की अगर बात करें तो हम एक हॉस्पिटल चला रहे हैं, हम लोग ब्लड डोनेशन कैंप्स करते रहते हैं, हम लोग टी प्लांटेशन करते हैं, हम लोग हेल्थ चेकअप कैंप करते हैं, बाद में छाछ वितरण तो कर ही रहे हैं, हम 2-3 स्कूलों में जाके वहाँ पे शैक्षणिक वितरण करते हैं। હું નીરલ અકબરી, રોટરી ક્લબ ઓફ સચિનનો પ્રેસિડેન્ટ। અમે લોકો રોટરી ક્લબ ઓફ રોટરી ઇન્ટરનેશનલના સાનિધ્યમાં અને રોટરી ક્લબ ઓફ સચિન દ્વારા એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ છે અમૃતનો ઓડકાર। અને આ પ્રોજેક્ટ થકી છેલ્લા 22 દિવસ દરમિયાન અમે લોકો ભર તડકાની અંદર રાહદારી અને શ્રમિકો અને બધાને આનો લાભ મળે તે માટે છાશ વિતરણ કરી રહ્યા છીએ અને આનાથી લોકોના પેટમાં આ તડકામાં એક શીતળતાનો અનુભવનો અહેસાસ થાય એવા અમારા રોટરી ક્લબો દ્વારા સચિન સતત પ્રયાસો થતા હોય છે। સચિન, જીઆઈડીસી વિસ્તારમાં કેટલા સમયથી શ્વાસ વિતરણ કરી રહ્યા છો અને કેટલી અંદાજિત રોજની કરી રહ્યા છો? છેલ્લા 22 દિવસથી અમે લોકો સચિન જીઆઈડીસીમાં શ્વાસ વિતરણ કરીએ છીએ અલગ અલગ જગ્યા પર અને રોજના 2400-2500 ગ્લાસનું શ્વાસનું ડિસ્ટ્રીબ્યુશન અમે કરી રહ્યા છીએ। સંસ્થા વતી અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।